પહેલી જુલાઈથી જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે આજે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન દ્વારા જીએસટીના પ્રશ્નો અંગેની જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં જીએસટીના કારણે વેપારીઓને શું શું તકલીફ પડશે એના વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મીટિંગમાં તમામ વેપારીઓની વાત સાંભળી મીટિંગના અંતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઊંઝા ગંજ બજાર 30/6/2017થી જ્યાં સુધી આ કાયદાની સમજ નહીં પડે અને આ કાયદામાં રહેલી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર નહીં થાય ત્યાં સુધી ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવું. જીએસટીનો વિરોધ નથી અમારો કોઈ, પણ અવ્યવહારુ અણધણ નીતિના કારણે આજે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન અને વેપારી મંડળના હોદ્દેદારોની એક સંયુક્ત જનરલ મિટિંગ બાળોજ માતામાં મળી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ જ્યાં સુધી જીએસટીના અણધણ અને સરળીકરણ પદ્ધતિથી અમલમાં ના આવે અને એની સમજણ ના પડે ત્યાં સુધી અમે આ માર્કેટયાર્ડ બંધ રાખવાનું નક્કી કરેલ છે. માર્કેટયાર્ડમાં અમારે તકલીફમાં મુદ્દા નંબર એક કે જે જીએસટીના કાયદાની જટિલ પ્રક્રિયાને કારણે ખેડૂતોનો ખેત પ્રદેશના કાચા માલના વેચાણના પ્રથમ તબક્કામાં જીએસટી લગાવવામાં આવે તો ખેડૂતને પોષણક્ષમ ભાવ ન મળતો ખેડૂતોની સ્થિતિ કફોડી બનશે. તો આ જીએસટી પ્રથમ તબક્કામાં ન લાવતો પ્રોસેસ કરેલા માલ ઉપર લગાડવો જોઈએ. તો જ આ સરળીકરણ પદ્ધતિ સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ સરળીકરણ પદ્ધતિ અપનાવે તો જ આમાં બધાને ફાયદો થશે. અને અમે પછી આનો ઉકેલ નહીં આવે તો સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખીશું. કેતન પટેલનો રિપોર્ટ, ઊંઝા.